Subscribe now and press the bell icon. Never miss an update. कहदा संसदान समझ ले मना शब्द समझ कर भी मानवी जाने में मानव जाने में करूं कर तलबीजों को आदर्या अधवचे रहे मारो हरी करे आ माया काली ना गणी माया काली ना गणी ई सेवे पोता ना खाई ये माथी कोई उगरे तो नकी मणी झरझा माया से माया मिले कर कर लंबे हाथ तुलसी रंग गरीब की पछी कौन सुने भरिया मुझाई त्यारे माँ पाहे जाई तो माँ दांत काटवा मड़े करतार हो दी क्या यो तो विचार जो भाई बहुत सुंदर मजानी संतवाणी गणपति स्थापन थी मंगल मूर्ति वाला गजानंद मंगल मूर्ति वाला बहुत सरस मजानी संतवाणी त्यार सुधी बोलानी बधाई भजनों बहुत सुंदर हता हूं बैठो बैठो हां बड़तो तो के चोंदड़ी नो चटको दाड़ा चार रंगावो राणा चोंदड़ी केवा केवा शब्दो भक्तो ये अनुभव करीन तमने मने आयपा छे जीवन ની માલપા હરિને યાદ કરવા માટે ભગવત સ્મરણ કરવા માટે હું કોણ છું ને જાણવા માટે ઉત્તમ એવો માનવનો દેહ કુદરતે આપ્યો છે બીજા અવતારો આજુબાજુમાં આટા મારતા હશે ફરતા હશે એને સાંભળવાની ઈચ્છા થાય કુતરા ભૂંડા ગાયો ભેંસો બાંધી હોય બળદ બાંધ્યા હોય એને આવવાની ઈચ્છા થાય અને કદાચ અહીં આવી જાય તો આપણે બેહવા દઈ ખરા કે આવો આવો બેહ બેન બેહો ઘડી સાંભળો हाथ में धोको ली तरत गाल खीले वही जा पण विचार जो भाई ढोर ने तम खीले एम क्यों तो खीले वही हो जाए पण माना कोई दिन हो जाए खीलो एटले शू तो चुंदड़ी एटले शू तो चुंदड़ी एटले भक्ति अने चुंदड़ी एटले युवानी युवान अवस्था छे ने राणा जी ने समझायु छे के हे राणा युवान अवस्था ही तो चार दिवस नी चांदनी छे માટે ભક્તિના રંગમાં તારી સુરતા રાણીને રંગી લે વિચારજો આ સુરતા રાણીને ભક્તિના રંગ જો લાગી જાય ને તો હરિ તમારે મારે માટે જરાય છેટો નથી માતાજી નાની ઉંમરમાં પૂજાય આપણે એની આજે પૂજા કરી છે હું કામ તો કે એની ગયા જન્મની ભક્તિ હોય વિચારજો કારણ કે ભક્તિનું બીજ જેના જીવનમાં પડ્યું છે એ ક્યારેય પલટતું નથી સંતોએ સાક્ષી આપી છે કે ભક્ત બીજ પલટે ની જુગુ જાય અનંત ઊંચ નીચ ઘેરે અવતરે તોય આખીર સંત ના સંત ગમે તે જ્ઞાતિમાં જન્મે ગમે તે કુળમાં જન્મે ગમે તે પરિવારમાં જન્મે અને એક વસ્તુ મને બહુ છેલ્લા ભજનમાં ભાઈ ધીરુભાઈ બોલ્યા કે કુદરતે માનવ અવતાર આપ્યો છે કલા આપી હોય રૂપ આપ્યું હોય જ્ઞાન આપ્યું હોય સમજણ આપી હોય હારું કુળ આપ્યું હોય હારું કુટુંબ આપ્યું હોય સંપત્તિ આપી હોય સત્તા આપી હોય એનું ક્યારે અભિમાન કરતા નહીં કારણ કે આ શરીરની માલપા મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર મન વશ થાય બુદ્ધિથી વિચારી શકાય ચિત્તની વૃત્તિ નિર્મળ બને ત્યારે અહંકાર મટે છેલ્લો અભિમાન રાખ્યો વિચારજો નકર કોઈને અભિમાન મટે જ નહીં
થોડોક પ્રાપ્ત થાય ત્યાં તમને મને અહંકાર આવી જાય. પણ વિચારજો કે સંતો નો સંગ મળી જાય, સત્સંગ મળી જાય, હરિભજન મળી જાય, કોઈ સદગુરુ મળી જાય, આવી સંતવાણી મળી જાય. સંતવાણી એવી વસ્તુ છે કે મંજીરા વાળા માથા હલાવે, તબલા વાળા પાડે તળી, ગાવા વાળા ને ગમ ને સાંભળવા વાળા ને હું પડી કે બરોબર આલ્યું જાય લાવા જો. આપણે સાંભળવા વાળા કે આપણે ઓઢીને બેઠા છીએ, આપણે ક્યાં કઈ ઉપાધી? એવો નથી, માનવ અવતારમાં ઉપાધી કઈ કરવાની જ નથી. મુવે કો હરી દેત હે કપડા લકડા ઓર આગ, જીવિત નર ચિંતા કરે ઈસકા બડા અભાગ. મરેલા ને જો ભગવાન સહી દઈ દેતો હોય, અગ્નિ દેતો હોય, કપડું દેતો હોય, લાકડા દેતો હોય, ના ચિંતા કરાય વ્યવહાર ની, ચિંતા કરાય જ્ઞાન ની, સમજણ ની, ભક્તિ ની, ભગવાન ની. વિચારજો ચોવીસે કલાક આમાં ખોડિયાર જેવા મહાન દેવીઓ તમારું મારું રક્ષણ કરે છે, તમારું મારું ધ્યાન રાખે છે. એ દેવને માટે ચોવીસ કલાકમાં એક કલાક ક્યારેય આપણે આપીએ છીએ ખરા? દરેકના હૃદયને તમે પૂછી લેજો. ખાધેલું પચાવે, રાતે હોઈ ગયા હોય તો હવારમાં જગાડે, અને વળી તમારું મારું નામ, તમારું મારું ઘર, એ બધું આપણને યાદ આવી જાય. મારું નામ જેઠાભાઈ છે, હવારમાં જાગો ને મને કોઈ પૂછે કે તમારું નામ હું, તો કે મોહનભાઈ. નામ ભરી નો જાય, યાદ આપી દે કુદરત. અને કેવી રચના કરી કે અડદની દાળ ને વાદરા નો રોટલો નાખો તો ભગવાન એનો લોહી બનાવે, એકો પાંતરે માવો નાખો તો લોહી બનાવે. વિચાર હે, વિજ્ઞાન એટલું બધું આગળ વધ્યું, ચંદ્રમા સુધી પહોંચી ગયું, મંગળ ઉપર જઈ આવ્યું. અને મંગળ ઉપર તો જમીન છે, હવા છે, પાણી છે, અબજોપતિ માણસો ત્યાં જમીન રાખવાના છે. હું કામ કે કદાચ પૃથ્વીનો પ્રલય થઈ જાય તો ઈવડા એ બચી જાય એમ, ઈ હાટો છે. પણ કુદરતે જ્યાં મારવાનું ધાર્યું હોય ને, લોઢા ને કોઠી ભંતાઈ જાવ તોય ફટકો બોલાવી દઈએ. પણ આ તો ભક્તિ માર્ગ છે, ભક્તિ માર્ગ ની માલપા તમે જેને દેવને જેને માનતા હોય ને. હું કોઈ બંધન નથી કરતો, નાજીને ના પાડી છે, હું તો મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. મુક્તિ મેળવવા માટે, હરિને ઓળખવા માટે, ખાલી ઓળખ થઈ જાય, ખાલી પરખ થઈ જાય, કોઈ સદગુરુ મળી જાય, સંત મળી જાય. જેણે જેણે સંતવાણી લખી છે ને, એ સંતને માર્ગે હાલ્યા છે, ભક્તિને માર્ગે હાલ્યા છે. આપણે વાતો કરીએ છીએ પણ હાલતા નથી. વાતો કરે ને હાલે નહી, એને ડોળ કહેવાય. ડોળ કરે ને એને કઈ સમજણ ન પડે, કારણ કે છોટ મેં લખ્યું, પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાધી. મેં તો સીધર જાણીને તમને સે મેળ નો આવે. ઘણા તો રડવાની આ હે કે બાપુ બની ગયા, બની જાય ને, શું કરે બીજું.
આ તો જેને માળા ફેરવી હોય, હરી ભજન કર્યું હોય, પતિયલ પાંગળા કોઠિયા આંધળા અતિથિ અભ્યાગતોની સેવા કરી અને જેના હાથને ઉજળા બનાવ્યા હોય એવા સંતનો માથા ઉપર જે હાથ મુકાણો ત્યાં ગયા, જન્મની ભક્તિ પ્રગટ થઈ. બે હાથ જોડી વિનંતી કરી, બાપા મારે સેવા કરવા રોકાવું છે. અરે દીકરી કઈ જ્ઞાતિની છો? સૌ તો આયર જ્ઞાતિની, હા સૌ તો ખમીરવંતા કુળની દીકરી, પણ બેટા અત્યારે કઈ બાજુ જાવ છો? પિયરીએ થી સાસરીએ જાઉં છું. અહીંયા રોકાવું છે? હા મારે સેવા કરવા રોકાવું છે, મારે સંસાર નથી કરવો. દેવીદાસ બાપુ કહે છે, બેટા તારા સંસારનો વ્યવહાર પૂરો કરીને તું આવજે, પછી હું તને અહીં આશ્રમમાં રાખી લઈશ, તને ના નહીં પાડું. અમરમાં પણ ક્યાંક સંતવાણી સત્સંગ ભજનમાં ગયેલા અમરમાં દેવીદાસ બાપુને કહે છે, બાપુ તમારી જેવા સંતો જેમ બોલે છે કે ઘડી પલ કી ખબર નહીં કરે કાલ કી બાત, જીવ ઉપર જમડા ફરે જેમ તેતર માથે બાજ. આ જીવની માથે જમડા દોટું દઈ રહ્યા છે, ક્યારે આ પ્રાણને કાળ પકડી લે. ગંગા સતીએ લખ્યું 21,600 ને કાળ ખાય, 24 કલાકની અંદર 21,600 શ્વાસા ચાલે છે. એ આપણી કાઠિયાવાડની એક દીકરીએ ગણી બતાવ્યા છે, 24 કલાક એક આસને બેહીન. અને આપણે તો ભગવાનને પગે લાગી તો હાલતા પૂરું થઈ ગયું, લ્યો લાગી લીધું. ભગવાન આપણી હામો ન જોવે ને આપણે ભગવાન હામો ન જોઈ. વિચારજો, દેવને પગે લાગો ને ત્યારે એની દ્રષ્ટિ સામે તમે દ્રષ્ટિ મેળવજો. આપણે આંખી બંધ કરી જાય, ભગવાન આપણી હામો ન જોવે. એ આંખી બંધ નથી કરવાની, મંદિરે હું કામ ગયો તો ઘરે આંખી બંધ કરીએ કાય. મંદિરમાં જાય ત્યારે દેવની સામે આમ દ્રષ્ટિ રાખવાની, કારણ કે દેવ તમારા મારા જીવનની માલપા જો દ્રષ્ટિપાત કરે ને એનો આશીર્વાદ આપી દે ને. આ પ્રસાદ અત્યારે પડ્યો આપે ને મીઠો હું કામ લાગે? ઘરે મહેમાન આવે ને પ્રસાદ બનાવ્યો ને થાળી એક પીરી હોય તો આપણે જરાક બે બટકા ખાઈને મૂકી દઈએ, ન મજા આવી. અને અહીંયા પડ્યો છે ને વેસવા વાળાને જોઈ કોણ વેસે, લાગવગ વાળો છે કોઈ, તો બે આપી દે. કારણ કે ભગવાનને થાળ પીરી હોય એ ભગવાનની દ્રષ્ટિ એની માલપા પડે. અને જો મીરાના ઝેરને અમૃત બનાવી દેતો હોય કાનોડો તો આ પ્રસાદને હું કામ અમૃત ન બનાવે, વિચારજો ભાઈ. એટલે આ પ્રસાદ જો મને તો લાભ જ નથી મળ્યો, હું ભૂલમાં સ્ટેજમાં બેસી ગયો છું, મારે પડ્યો જ નથી. પણ એમાં ભૂલ મારી છે, કારણ કે બધાથી નોખો જાય ને એને કોઈ ન સ્વીકારે, હું બધા કરતા નોખો હતો. પછી મને સમજાણું પડી હાટો કઈ હાલી ત્યાં બેસી જવાય છે, ભૂલ નથી હો, ભૂલ મારી છે. એટલા માટે કહું, કારણ કે નોખો જે તરે ને એ એકે મેળનો રોરે, પછી મને ખબર પડી ખાલું બેહાય હવ ની આવી રહ્યા, નકર તો એમનું કોરા રહી. ખરેખર મને કોઈ પ્રસાદ નું પૂછ્યું નહીં, કીધું હું ઓલા ને ઓલા ભાઈએ મારી પડખે બેઠો હતો ને એને કીધું, એ કે બે પડિયા પ્રસાદ લેતા હોય તો એ બીજે બહ બહ હટો બોલાય, પણ અમારી સામે કોઈ ન જોયું. મજા આવે છે ને? મોજ કરવા માટે આવ્યા છે, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. વખત મળે તો વડા ધણીની ખોજમાં રહેવું. તમને જ્યારે ટાઈમ મળે, સમય મળે, ત્યારે આ સંસારનું સંચાલન કરવા વાળો કોણ છે? દેખંદા કોઈ આદલમાં જણન 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 ઝાલરી વાગે, વિચારજો. અને જંત્રીનો વગાડનારો કોણ છે? ભવાની દાસે લખ્યું કે આ જંત્રી 24 કલાક માલપા રણુકાર દઈ રહી છે, એને વગાડવા વાળો આ કાયામાં કોણ છે? આ શરીરને ચલાવવા વાળો જ્યાં સુધી છે ને ત્યાં સુધી જાણીએ કાય, વયા ગયા પછી પૂરું થઈ ગયું, આને બાળી દેવું પડે. અને પછી કદાચ સત્કર્મો ન કર્યા હોય, હરિને ન ભજ્યા હોય, ભગવત સ્મરણ ન કર્યું હોય, પતિયલ પાંગળા કોઢિયા આંધળા અતિથિ અભ્યાગતો આંગણે આવેલા એને જો તમે કઈ ખવરાવ્યું પીવરાવ્યું ન હોય, બે હાથથી પૂંદાન ન કર્યું હોય, તો ભગવાન બીજા અવતારમાં કઈ ફેરફાર નથી કરતો, બે હાથને બદલે બીજા બે પગ આપી દે કે ભલે મોજ કરતો હોય. તો એ આયનની દીકરી એને જયારે હઠ લીધી, ત્યારે દેવીદાસ બાપુ કહે છે કે આ દીકરી હઠ લીધી કોઈ વાતે માનતી નથી, બેટા તારી જેવડું અહીં કોઈ નથી. અરે બાપા બીજું કોઈ ન હોય તો કાંઈ નહીં, તમે તો છો ને, તમે મારા બાપ ને હું તમારી દીકરી, આપણે બે રહ્યા. એવું નથી બેટા,
પણ આયા છે ઈ કેવા છે ના તારા દર્શન કરવા છે હાલ મારી હારે પોતાની ઝૂંપડીની પાછળ 50 હાથ લાંબો ફરજોની ઢાંકલી ખોલી કોઈને કાળો કોટ કોઈને ધોળો કોટ કોઈના માથામાં ઉંદરી થેલી કોઈના શરીરમાંથી લોહીનું પરું હલ્યા જાય કોઈના કાન કપાઈ ગયેલા કોઈ ગાંડા ગદોડે કોઈ વાળ વિખે કોઈ કપડાં ફાડે દુઃખી જીવનો જોયા ના આંગળી ચીંધીને દેવીદાસ બાપુએ કીધું કે દીકરી આ દરેકના ખોળિયાની માલપા તને તારો કાનુડો દેખાય છે કૃષ્ણ કનૈયો દેખાય છે ત્યારે અમલમાં પહેલી કડી બોલ્યા તો રામદેવજી મહારાજ જન્મ્યા ઈ પેલા કોણ હતા તો ભગવાન કૃષ્ણ કનૈયા કારણ કે અજમલ રાજાને બોલે બંધાય અને ભગવાન કૃષ્ણ રામદેવજી મહારાજ નું સ્વરૂપ ધારણ કરી સીધે સીધા પારણ્યામાં પહોંચ્યા છે એટલા માટે આપણે બોલીએ છીએ 12 બીજના ધણીને સમરૂપ તો વરહમાં 24 બીજું આવે ભગવાન કોઈ દી એવું કરે કે આ 12 બીજું મારી ના 12 બીજું બીજા ની એવું ન કરે 12 બીજના ધણીને સમરૂપ 12 બીજનો ધણી એટલે શું સંતોએ લખ્યું છે બીજ બહારના ધણીને સમરૂપ વિચારજો કારણ કે રામદેવજી મહારાજ બીમાંથી ઉત્પન્ન નથી થયા નબી છે એટલે કળિયુગની માલપા ઉત્તમ દેવ છે માટે સવારામ બાપાના શિષ્ય નારાયણ દાસજીએ એક ભજનમાં સાક્ષી આપી છે બે
subscribe now and press the bell icon. Never miss an update.